ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી એક યુવક સાથે મિત્રતા કરી વિભત્સ વિડીયો બનાવી તે વિડીયોને વાયરલ કરવાની ધમકી આપતો આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી રાંદેરમાં રહેતા એક યુવક સાથે મિત્રતા કરી વિભત્સ વિડીયો બનાવી તે વિડીયોને પોતાની બહેન અને ભાઈ અને વાયરલ કરવાની ધમકી આપી અંદાજિત 20,000 રૂપિયા પડાવી તેમજ વધુ રૂપિયાની માંગણી કરતા યુવકે પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ ગુનામાં સંડોવાયેલ 21 વર્ષ આરોપી સાદાબ ખાનને હરિયાણા ખાતેથી શોધી કાઢી સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો. ગત 16 તારીખે રાંદર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો, જે ગુના અનુસંધાને ફરિયાદીના ભાઈએ અનનોન વ્યક્તિની એક ફ્રેન્ડ રિક્વેસ્ટ તેઓને મળેલી, જેમાં મહિલાના નામે ખોટી આઈડી બનાવીને એક ફ્રેન્ડ બનાવવામાં આવેલા ઇન્સ્ટાગ્રામના માધ્યમે. તે ઇન્સ્ટાગ્રામના માધ્યમે ફ્રેન્ડ બનાવ્યા પછી બીભત્સ વાતો કરવામાં આવેલી અને બીભત્સ વાતોના ભાગરૂપે વિડીયો કોલના મારફતે અંગો બતાવવાની લાલચ આપીને એક પ્રી રેકોર્ડેડ જે વિડીયો ક્લિપ હોય છે, જેમાં સામેથી વિડીયો ક્લિપમાં છોકરી ધીરે ધીરે કપડાં ઉતારતી હોય તેવી લોભામણી એક વિડીયો ક્લિપ બતાવીને તે જે વિડીયો કોલનું કન્વર્ઝેશન છે તેઓને સ્ટ્રીમ રેકોર્ડિંગના માધ્યમથી સેવ કરવામાં આવેલું. ત્યારબાદ અપરાધીઓએ તે રેકોર્ડિંગ ફરિયાદીના ભાઈના પરિવારના તથા મિત્રોને ન મોકલવાના, બળજબરીથી પૈસા પડાવવાની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જે ગુનાની આગળની તપાસ સુરત સાયબર સેલને સોંપવામાં આવેલી. તે ગુનાની તપાસના ભાગરૂપે સુરત સાયબર સેલે હૈદરાબાદથી એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીનું નામ શાદાબ ખાન છે. તેઓની ઉંમર 21 છે. તેઓ હાલ બીટેકના 6th સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે હરિયાણાની કોલેજમાં, તથા તેઓ મૂળ હરિયાણાના ફરીદાબાદ ડિસ્ટ્રિક્ટના સિરોહી ગામના છે. આ પ્રકારની પર્ટિક્યુલર એમોમાં સામાન્ય રીતે એક પુરુષ વ્યક્તિ મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવે છે. તે ફેક એકાઉન્ટના માધ્યમથી અલગ અલગ પુરુષોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા પછી બીભત્સ વાતો કરે છે અને બીભત્સ વાતો કર્યા પછી વિડીયો કોલ કરે છે. વિડીયો કોલમાં એક એવી પ્રી રેકોર્ડેડ વિડીયો ક્લિપ અંદર દેખાડવામાં આવે છે, જેમાં છોકરી કપડાં ઉતારતી હોય છે. ખરેખર તે ઓરિજિનલ નથી હોતી, પરંતુ વિડીયો પ્લે કરવામાં આવે છે. અને એવી બીભત્સ વાતોના ભાગરૂપે જે ફરિયાદીના ભાઈ હોય છે અથવા ફરિયાદી હોય છે તેઓનું એ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તે વિડીયો પોતાના પરિવારના તથા મિત્રોને ન શેર કરવાના તથા ડિલીટ કરવા માટેના બળજબરીપૂર્વક પૈસા માંગવામાં આવે છે. જ્યારે પૈસા માંગ્યા બાદ પૈસા આપવામાં નથી આવતા ત્યારે તેનો વિડીયો વાયરલ કરવામાં આવે છે અને બ્લેકમેલિંગ કરવામાં આવે છે. તમામ જનતાને સુરત સાયબર સેલ તરફ એક નમ્ર વિનંતી છે કે અમે અમારા અવેરનેસ પ્રોગ્રામ સાયબર સંજીવનીના માધ્યમથી પણ અલગ અલગ વર્કશોપના માધ્યમે લોકોને કહીએ છીએ કે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ હંમેશા પ્રાઇવેટ રાખે, લોક રાખે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈ અનનોન વ્યક્તિ દ્વારા, ખાસ કરીને મહિલા દ્વારા રિક્વેસ્ટ મોકલવામાં આવે અને એ વ્યક્તિ અનનોન હોય તો ત્યાં એ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવી, અને ભૂલથી જો એક્સેપ્ટ થઈ જાય તો પોતાની કોઈ અંગત માહિતી કે ફોટોસ તે વ્યક્તિને શેર ન કરવા. જેટલા લોકો પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પ્રાઇવેટ અને લોક રહેશે એટલી સોશિયલ મીડિયા સંબંધિત ગુનાના ભોગ નહીં બને.